તો આજે એકાદશી નો સમય છે અને આ બધા છોકરાઓની બહુ માગણી છે કે બાપુ એક અઢિયા ભગત ની કથા કહેજો. એટલે આજ એ કથા એકાદશી છે, આજે કરો. હું તો ના પાડી હતી કે ભાઈ આમાં કથાનો દોર તો એટલો બધી છે કે હવે આમાં કેટલું કહેશું અને ગમે એટલું કહેશું તો એ ક્યારેય પૂર્ણ નહીં થાય. ગંગાનો કિનારો છે, ગંગા કિનારે એક મહાત્માની એવી ઝૂંપડી છે, આશ્રમ છે. રોજ સવારે ઉઠી મહાત્મા નિત્ય ગંગા નદીમાં સ્નાન કરવા જાય છે. સવારે વહેલા જાય, ગંગામાં સ્નાન કરે, ભગવાનને અર્ધ્ય આપે, પૂજા પાઠ કરી આશ્રમમાં આવે છે. નિત્ય કર્મ છે. એક દિવસને એક બાળક મળ્યો છે, દસક વર્ષની ઉંમર છે, 8-10 વર્ષની. રડતો જાય છે, ગંગાના કિનારા ઉપર રડી રહ્યો છે. અને સંતોના હૃદય તો બહુ કોમળ હોય, બીજાને દુખી જોઈ ન શકે સાધુનું હૃદય છે, પીગળી જાય સાધુ. સાધુ બાળકની પાછે આવ્યા, બાળકને પૂછે કે બેટા તું કેમ રડે છે? બાપુ મને ભૂખ લાગે એટલે રડું. બેટા ભૂખ લાગી? હા બાપુ ભૂખ લાગે. તો હાલ આપણા આશ્રમે જમવાનું ઘણું છે બેટા, મારા આશ્રમે આવીશ? હા બાપુ જમાડશો તો હું જરૂર આવે. બેટા જમાડીશ, જરૂર આવે. સાધુની સાથે બાળક આવે છે. રસ્તામાં મહાત્મા બાળકને પૂછે કે બેટા તું કેમ એકલો? બાપુ મને ખબર નથી મારા માતા પિતા કોણ છે, અનાથ છું, મારું કોઈ છે? બાપુ કહે છે બેટા જેનો કોઈ ન હોય ને એનો હરિ હોય. અખિલ બ્રહ્માંડનો નાથ બેઠો, બધા એના સંતાન છે. આશ્રમમાં હાલ બેટા. બાપુ જમવાનું આવશે ને? રસ્તામાં પૂછે. હા બેટા જમવાનું આપીશ. સાધુ રસ્તામાં પૂછે બેટા તારું નામ શું? બાપુ મારું નામ અઢિયો છે. સાધુને અચરજ લાગ્યું, બેટા અઢિયો તે કઈ નામ હોય? તો કે બાપુ મને 2.5 શેરનું જમવાનું જોઈએ એક એક ટાણે, એટલે બધાય મને અઢિયો કહે, મારી ખોરાકી બહુ છે. કઈ વાંધો નહીં સાધુ, કે મારે નામથી શું મતલબ છે, મારી હારે હાલ. બેટા કઈ આશ્રમમાં સેવા કરે? બાપુ જમવાનું આપો તો હું ઘડીભર નિવરો ન રહું. સાધુને એમ થયું કે આવો બાળક હોય તો આશ્રમને હાચવે, સેવા કરે, જરૂર છે. આવ્યો છે આશ્રમમાં સાધુ લઈને આવ્યા છે. જમ્યો અને આશ્રમમાં તો ભાઈ શું ઘટતું હોય, આ અમે દૂધ નથી ખૂટાડી શકતા. ઓલા હાંગા ભાઈને વર્ગે ને કેટલા દૂધના ભરીને આ ઓલા કૈલાસગીરીને થારીઓ હાથમાં લઈને ઊભા થઈ જાય. આશ્રમ તો વસ્તુ આવી છે. અઢિયાને પણ આનંદ આવ્યો અને આશ્રમમાં બાપા શું ઘટતું હોય, જમે છે, ખૂબ જમવાનું મળે. અને એ જ જોતું હતું, બીજું કઈ જોતું નથી. અનાથ બાળક છે, પછી આશ્રમમાં સેવા કરે વારે છોરે. બાપુ અઢિયો ત્યાં તો ઊભો થઈ જાય, બાપુ કયો આવું કામ કરે. સાધુને આમ 8-10 દિવસ થયા ને, ત્યાં તો એના ઉપર પ્રીતિ થઈ ગઈ. અઢિયા વિગર જાણે હવે કઈ હાલે જ નહીં એવું થઈ ગયું. એમ કહી કે 10 દિવસ 11 દિવસનો સમય ગયો અને એકાદશી આવી છે. બાપુ અઢિયાને કહી કે બેટા અઢિયા? તો કે હા બાપુ કાલ બેટા એકાદશી છે. બાપુ એકાદશી એટલે શું? મને તો ખબર જ નથી. તો કે બેટા એકાદશીનું વ્રત કરવાનું હોય. વ્રત બાપુ? તો કે હા મહારાજા અંબરીશે કર્યું હતું.
અને ભગવાન શિવ નું રૂપ દુર્વાસા મુનિ એની પરીક્ષા કરી હતી, અને એ અંબરીશ ની રક્ષા કરવા માટે થઈને ભગવાને સુદર્શન ચક્ર ને છોડ્યું હતું અને એની રક્ષા ભક્ત ની કરી હતી. મહાન વ્રત છે, એ વ્રત નો મહિમા અપાર છે. વ્રત કરીએ એકાદશી ના પૂરા ભાવથી. બેનો સુંદર કીર્તનો ગાતી હોય, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામીએ, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામીએ, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામીએ, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. એકાદશી વ્રત નો મહિમા કહો છો, આપણે કીર્તન કરશું પણ આજ સમય ઓછો છે એટલે પૂરો કીર્તન નથી કરતા. બેટા એકાદશી નો મહિમા બહુ છે, માટે એકાદશી નું વ્રત દરેકે કરવું જોઈએ. અઢિયો કે બાપુ બધી વાત સાચી, પણ તમે મને લઈ આવ્યા તેથી આ શરત નહોતી. મારે તો બાપુ જમવું જોઈએ. ગુરુ કહે કે બેટા અહીંયા ફળ ફ્રૂટ તેથી ખવાય, ફરાળ કરાય, ફલાહાર આય, મંદિરે કેળા આવે એટલા, સફરજન આવે. બેટા ફ્રૂટ ની ક્યાં તાણ છે? એક દી બાપુ હાલે જ નહીં, અઢીહેર ના રોટલા સિવાય બીજું કઈ નહીં. પણ અમુક શિષ્ય એવો હોય ને કે એ અવરા કરતો હોય તો ગુરુ ને એના ઉપર પ્રીત એટલી હોય ને તો બહુ કઈ ન હગે. ગુરુ કે મને આ વાત બેટા ગમતી નથી, તું અગિયારસ નથી રહેતો અને એકાદશી નથી કરતો, એ વાત મને ગમતી નથી, પણ એ છતાંય તારે જમવું હોય તો મારી એક શરત છે કે અહીં આશ્રમમાં રાંધવા નહીં દઉં, રસોઈ નહીં કરવા દઉં. તો કે તો એક આશ્રમની બહાર ગમીને તું માણીગો કરીને કર, એ છૂટ. અંદર આશ્રમમાં તો રાંધવા અગિયારસ ને દિવસે નહીં જ દઉં. અઢીઓ કે એટલું આપણા પૂરતું તો આપણે આવડે જ બાપુ, એ હું કરી લઈ, મને સીધો સામગ્રી આપજો. બાપુ કે કઈ વાંધો નહીં. બાપુને વાત ગમતી નથી પણ શિષ્ય ઉપર એટલો પ્રેમ છે ને કે એને ભગાડી ન શકતા. ભાઈ આશ્રમના નિયમ નહીં પાડતો તારે અહીં રહેવા હે ને, આ નથી કહી શકતા. એના વગર ગુરુ ને હવે ગોઠતું નથી. અઢીઓ કે બાપુ સવારે મારે તમારે અગિયાર રહી હોય અને મારે તમને કઈ કેવું પડે એના કરતા મને અટાણે સીધો બાંધ્યો એટલે દિહાઈ જે અઢીહેર લોટ શાક સબ્જી એના પ્રમાણમાં મીઠું મરચું બધું થાળી વાટકા ને મારું નોખું અટાણે પોટલું મૂકી દઉં તે કદાચ તમારી અગિયાર ન ભાંગે, લોટ ને હાથ દઉં ને કદાચ ભાંગી જાય તો હાઈ જે તૈયાર કર દઉં. ગુરુ કે આ માનવાનો નથી, કઈ વાંધો નહીં, આખું પોટકું તૈયાર કર્યું. સવારે ઉઠી અઢિયા વહેલું કામ કર્યું, સ્નાન કર્યું, ખંભે પોટલો લઈને બાપુ હું જાઉં. બાપુ ભાઈ જા, પણ આમ ડગલા માંડે ને ત્યાં ગુરુને કંઈક વાત યાદ આવી, બોલાવ્યો છે બેટા અહીંયા આવું. શું છે બાપુ? બેટા તું એકાદશીનું વ્રત નથી કરતો એ મને ગમતું તો નથી, પણ એ છતાંય તારે ન કરવું હોય ને રસોઈ બનાવીને જમવું હોય તો ભલે જમ, પણ મારું એક વચન ને એક વાત યાદ રાખજે. બેટા રસોઈ બની જાય ને પછી ઠાકોરને ભોગ લગાવ્યા સિવાય જમતો નહીં. અઢીઓ કે ભોગ એટલે કોઈ આવે? બાપુ કે બેટા કોઈ ન આવે, ભગવાનને ભાવથી ભોગ લગાડવાનો કે હે ઠાકોર જમવા વધારું, બીજું તારે કઈ ન કહેવું, આંખો બંધ કરીને એટલું કહેવું અને પછી કપડું ઢાકેલું હોય અને જમી લેવું, કઈ વાંધો નહીં બાપુ, કોઈ ન આવવાનું હોય તો આપણે ક્યાં વાંધો. અઢીયો ગયો છે, ઉંમર નાની
નાની નાની ઉંમરે રસોઈ બનાવતા શીખી ગયો. પરિસ્થિતિને હિસાબે રસોઈ બનાવી છે, અઢી શેર બાટીના રોટલા ફટાફટ બનાવી નાખ્યા, શાક બનાવી નાખ્યો, ત્રાહમાં ઢાંકી. પણ ગુરુએ કીધું ને એ મારે કરવું છે. આંખ બંધ કરી પાણીનો કળસો મૂક્યો અને કહે છે કે હે ગુરુના ઠાકોર, જમવા પધારો, મારે તો કઈ લેવા દેવા નહીં. ગુરુના ઠાકોર તમે જમવા પધારો. પણ ઈશ્વરને તમે લાડવા ધૈર્યા, લાઈપસી ધૈર્યને આ થાળની જરૂર નથી, તમારા ઈશ શુદ્ધ ભાવની જરૂર છે. કઢિયેલા દૂધને કંઈ જરૂર નથી, માત્ર ને માત્ર તમારો શુદ્ધ ભાવ, શુદ્ધ પ્રેમ. માથે કપડું ઢાંકી કહે છે કે હે ગુરુના ઠાકોર, જમવા પધારો. અને રામચંદ્ર ભગવાન આમ થાળી ઉપર બેસવાની તૈયારી કરીને ઊભા થઈ ગયા કે મારે તો આમંત્રણ બીજે છે. સીતાજીને કઈ વાત ન કરી અને જ્યાં અધિયો આંખ ખોલીને ત્યાં તો ભગવાન આમ કપડું હાથે ઉસકાવી જમતા હતા. અઢીએ આંખ ઉગાડી, અઢીએ કઈ બોલ્યા વગર, કોણ છો? તો કે તારા ગુરુ નો ઠાકોર તે બરકો ને આવ્યો ભાઈ. અઢીયો કે વાત સાચી છે, બોલાવ્યા ને આવ્યો, પણ ગુરુ કેતા તા કે આવે નહીં ને આવ્યા. ગુરુએ જિંદગીભર થાળ ધર્યા પણ કોઈ દી ઈશ્વર આવ્યો નથી. ત્યાં તો સત્ય ભાવની જરૂર હોય છે. જમી લ્યો અઢીયો બીજું. અને જેમ આને અઢીહેરની ખોરાકી તેમ રામે કઈ વધવા ન દીધું. થારી લૂસી નાખી એમાં કરશો પાણીનો ભેરો, એ ધોઈને પછી વિસરણે પી ગયા. ગુરુની કૃપા થાય ને એટલે ન કરવી હોય ને તોય એકાદશી થાય, કરવી નથી એકાદશી નું વ્રત થયું છે. ડેકારો કરતો આવે કે ગુરુ હાસુ ન બોલે દુનિયામાં બોલે કોણ, આમ કરતો આવે. ગુરુ કે બેટા છે હું, તો કે તમે કહેતા હતા કોઈ આવે નહીં, પણ તમારો ઠાકોર આવે ને અઢીહેર ઝાપટી ગયો, કઈ વધવા દીધું નહીં. ગુરુને થયું કે આની ખોરાકી વધી હોય, બીજું કઈ ન હોય, આ ભૂખો રહ્યો હોય અને કાં હરખી રસોઈ બની ન હોય, કાસા પાકું થયું હોય, કઈ વાંધો નહીં. પછી તે બીજે દીધી તો પાછું કન્ટિન્યુ રાઈ રસોઈ બને, જમવાનું આશ્રમમાં કઈ વાંધે નહીં. પણ સમય જેને જાતા વાર ના લાગે, 15 દિવસ વહી ગયા, વળી પાછી એકાદશી આવી. ગુરુએ દશમને દી કીધું કાલ અઢિયા એકાદશી, ખબર છે મને, તમે રહો એટલે તમને જ ખબર હોય. હા, તમારો સીધો અટાણે તૈયાર કરી લેવો કે સવારે? ગુરુ કે ભાઈ અટાણે કરી લે ને, સવારે મારે પૂજામાં પાછો તું ડિસ્ટર્બ કરે તારે જોઈએ. તો કે હવે પાનશેર જોહે, તમારો ઠાકોર આવે. ગુરુ કે કઈ વાંધો નહીં, પાનશેર પાનશેર આટો શાક સબ્જી મરી મસાલા. સવારમાં આશ્રમનું વહેલો ઉઠે કામ કરીને, કાંઈ હાથે કરવાનું છે ને જમવાનું ને, એટલે વહેલો ઉઠી જાય. વહેલો ઉઠીને આશ્રમને સાફસૂફ કરી નાખે, સેવામાં ક્યાંય ફેરફાર નહીં, આવી સેવા કરે. અને સવારે 8, 8:30 થાય એટલે હું જાઉં. ગુરુ 11 કંટાળો આવે, આ વાત માને નહીં ને, એટલે ગુરુ કે ભાઈ તારી રીતે તું, પણ ઓલી વાત ન ભૂલતો, ગુરુને ઠાકોરને ભોગ લગાવ્યા સિવાય ન જમતો. કઈ વાંધો નહીં કે બેનું છે આજ તો, ક્યાં વાંધો છે,
વળી પાછી મંગારો રસોઈ બનાવી, રસોઈ તૈયાર થઈ ગઈ, માથે થાળને ઢાંકી આંખો બંધ કરી, હે ગુરુના ઠાકોર જમવા પધારો. ભગવાન રામચંદ્ર કે સીતાજી કે ઓલે ખેરે ક્યાં વયા ગયા તા, મારે આવવું. ભગવાન કીધું હાલો, અઢીઓ આંખ ઉઘાડી તમને તો ઓળખું. ભગવાન કે મારે ઘરેથી છે ભાઈ, પરણેલા છો? હા પરણેલો છો. જમી લ્યો તો બીજું શું થાય. પાનશેર માં કઈ ન વધે, થારીઓ સાફ કરીને અઢિયાને ઉટકવી ન પડે એટલે ચાટી ગયા. ભક્તનો ભાવ છે ને ભગવાન ને એ ઘણું છે. ગુરુ કૃપા, એકાદશી નથી કરવી ને બીજી થઈ. અઢિયો આવે આમ આશ્રમ ને આડી દિવાલ ને, તેઓ વાસણ નો કોથરો દિવાલ થી આમ ઘા કર્યો. ગુરુ ની મોઢા કરી ભળ દેરાના પડ્યો કે આ ઠામડા નહીં રહેવા દે. ગુરુ કે શું છે? તો કે તમારો ઠાકોર પરણેલો છે, બે માણસ બે આવ્યા હતા, આ વખતે હું ભૂખો રહ્યો. પણ જિંદગીમાં ગુરુએ ઠાકોરે થાળ તો ધર્યા, પણ આ વાત ક્યારેય નથી બની કે ઠાકોર જમવા આવતો હોય. ગુરુના મગજમાં આ વાત નથી બેસતી. લખું બાપુ, પાછું બીજા દિવસે તો પાછું એ રૂટીન હોય એમને કામ, એ ભૂલાઈ જાય આગલા દિવસની વાત અને વરી પાછો કામે ચડી જાય. ત્રીજી એકાદશી આવી, અઢીઓ કે કાલ એકાદશી આપણું તૈયાર કરી લઈ, આ વખતે હાડા હાથ છેર બે જણા આવે. ગુરુ કે ભાઈ આશ્રમમાં ક્યાં કમી છે? ગુરુને હવે એમ લાગ્યું કે આને કોઈ ગોવાળિયા મિત્ર ભેરા થઈ ગયા હોય ને, હામટા થઈને જમી જતા હોય ને એવું કંઈક લાગે, આ બહાર જઈને પાર્ટી કરતા હોય. ગુરુ કે ભાઈ તું આશ્રમ ની અંદર રસોઈ ન કરને, એટલું મારા માટે ઘણું છે, તારી અગિયારી હજ ગણું, લઈ જા. હાડા હાથ છે રાટું, શાક સબ્જી, મરી મસાલા બાંધ્યું બધું, અને રૂટીન પ્રમાણે દર એકાદશી જેમ રસોઈ કરતા હોય એમ રસોઈ કરી, થાળ ધાયકો અને આંખો બંધ કરી એ જ ભાવ, ઉત્તમ ભાવ, શુદ્ધ ભાવ, હે ગુરુના ઠાકોર જમવા પધારો. લક્ષ્મણ કહે કે ઓલે વખતે ભાભી તમે બે ક્યાં ગયા તા? પ્રભુ મારે આવવું. ભગવાન કે એ ભગત જરાક આકરો છે, જો બોલ્યા વગર સાનું મનું જમાય તો આવ. લક્ષ્મણ કે ભાઈ કઈ નહીં બોલું, તમે આ બે બે વખત થી વયા જાઓ, મને નહીં આવવા દો ને. હાલ આંખો બંધ કરી અને આ તો બેઠો તો ગુરુના ઠાકોર જમવા પધારો ને આંખ ખોલી તો રામ લક્ષ્મણ અને સીતાજી. અઢીઓ આ વખતે બોલો કે તમારા ઘરમાં સંખ્યા કેટલી? મને એ પ્રમાણે કહી દો તો એ પ્રમાણે લઈને આવું, પછી તમે આમ એક એક વધ્યા જાઓ દર વખતે. ભગવાને લક્ષ્મણ હમું જોયું, કઈ ઊંચું નીચું થવાનું નથી, જમી લેવાનું છે, કાયરું દઈ તો જમી લેવાનું છે. એ ઠામડા પછાડતો આવે, એક એક વધે જ આવે. તમારા ઠાકોરના ઘરમાં કેટલા માણા હોય કઈ ખબર પડતી નથી, આ વખતે ત્રણ આવ્યા, પણ ગુરુને આ વાત નથી સમજાતી. ગુરુને એમ થાય કે આને કોઈ ગોવાળિયા મિત્રો છે ને જમી જાય છે. વળી પાછું રૂટીન સમય, ચોથી એકાદશી આવે, એ પ્રમાણે શાક સબ્જી મરી મસાલા દસે રાટો સબ્જી મરી મસાલા બધું લીધું.
રસોઈ બનાવી છે. આંખ બંધ કરી હે ગુરુના ઠાકોર જમવા પધારો. રામ લક્ષ્મણ ને જાનકી તૈયાર થયા. હનુમાનજી કે પ્રભુ દર વખતે આ સેવકને કેમ ભૂલી જાઓ? જરૂર હતી જેથી લંકામાં તેથી તો 400 યોજન સમુદ્ર ઓળંગીને મૂક્યો હતો અને જમવાના ટાણા એવા એકલા. તેથી એમ કહેતા તું મમ પ્રિય ભરત સંભાઈ અને ભાઈ ભૂલાઈ જાય. ભગવાન કે તો હાલ ભાઈ તું અહીંયા હવે આ અટિયા વગર ને ત્યાં આ ખોલે ને. રામ લક્ષ્મણ જાનકી આને તો ઓલે વખતે જોયા હતા પણ આ વખતે પૂછડા વાળું કઈક નવીન લાગ્યું. અઢિયો કઈ બોલ્યો નહીં. આ કઈક નવીન છે એ કે કઈ વાંધો નહીં. પાસે ફેરે મનમાં અઢિયાએ વિચાર કર્યો પાછા ફેરે વાત ખાઈ લો. જમી લીધું. ચોથી એકાદશી નથી કરવી અને થઈ થઈ પણ ગુરુ કૃપાથી. કેવા એકાદશીના પુણ્ય હોય. ચોથી એકાદશી થઈ ગઈ. પાંચમી એકાદશી આવે છે. અઠે આગલે દિવસે જ હાંજે ગુરુને કઈ પૂછ્યા વગર હાડા બાર હેર બાંધ્યું. ગુરુ માણસ વધતા જાય. બાપુ જોહે માલ તો બાપુ ભાઈ અહીં ઘણું છે તું જે લઈ જાને. હાડા બાર હેર આટો એ પ્રમાણે શાક સબ્જી જોઈએ ને મરી મસાલા લીધું માર્યું ખંભે. આવ્યો ઢિયો જઈને હાથ પગ ધોઈ બધી સામગ્રી એમને કોરે કોરી ઢાંકી દીધી. આજ બનાવ્યું નહીં કઈ. અઢિયો ઢાંકી માથે કપડું ઢાંકીને કે ગુરુના ઠાકોર જમવા પધારો. રામ કે આજ વેલું કેમ થઈ ગયું હે. હાડા 8 વાગામાં પોકાર. આ હીરામણ આજ વેલું કેમ બપોરાને બદલે. પણ જેમ હોય એમ પણ ભક્તે સાદ કર્યો જાવું આગળી જ પડે. રામ લક્ષ્મણ જાનકી હનુમાન આંખ અઢિયો ખોલે છે. ભગવાને આમ ઉપરથી વસ્ત્ર ઉપાડ્યું. અઢિયા આમ તો કે હવે એમ જ આવશે. આ તમારા ઘરના છે હા એને કયો રસોઈ બનાવે. આ તમારા ભાઈને કયો સમિત લઈ આવે અને આ ભાઈ પૂછડા વાળાને કયોક ચૂલો ફૂકે ને અગ્નિ પ્રગટાવે. હું વડલાની એઠે બેઠો રસોઈ બની જાય એટલે મારું અઢીહેરનું નોખું કાઢીને તમારે જેમ ખાવું હોય એમ ખાઈજો. લક્ષ્મણ હેર્યો કે હવે ન આલે એમ કરવું પડે. ભગવાન કે બે ત્રણ એકાદશીથી મજા એવી આવતી હતી તો કઈ કરવું પડે. જાઓ લાકડા લઈ આવો સમિત લઈ આવો. લક્ષ્મણ સમિત લઈ આવે. હનુમાનજી ફૂક મારે એની અગ્નિને પ્રગટ કરે. પરાંબા જગત જનની માં જાનકી રસોઈ બનાવે. જનક સુતા જગ જનની માં જાનકી અતિશય પ્રિય મોહે કરુણા નિધાનકી. માં જાનકી રસોઈ બનાવે. રસોઈ તૈયાર થઈ ગઈ છે. રસોઈ તૈયાર થઈ ગઈ. ભગવાન રામચંદ્રજી લક્ષ્મણ ને કહે કે હે લક્ષ્મણ રસોઈ બની ગઈ? તો કે હા. અઢિયાની પાસે ભગવાન આવ્યા. અઢિયા તો કે હા. ભગવાન કઈ બોલે પેલા અઢિયો પૂછે ભગવાન રસોઈ બની ગઈ ઠાકોર? તો કે હા. તો કે મને અઢીહેર ની દઈ ને પછી તમે જમો. ભગવાન કહે કે અઢિયા તારી વાત સાચી પણ હે અઢિયા આજ સુધી તું રસોઈ બનાવતો હતો
અને એમ કહેતો હતો કે મારા ગુરુના ઠાકોર જમવા પધારતો હતો ને હું આવતો હતો, પણ હે અઢિયા આજ તો રસોઈ અમે બનાવી, માટે આજ અમારે અમારા ઠાકોરને ભોગ લગાવવો જોઈએ. અઢિયો કે તમારો વરી ઠાકોરનો ઠાકોર હોય, હા અમારા ઠાકોરનો ઠાકોર હોય. અને ભગવાન રામચંદ્રજી એમ કહે કે હનુમાનજી શંખને ફૂંકે છે, શંખનો નાદ કર્યો, ભગવાન રામચંદ્ર સીતાજી લક્ષ્મણ આંખો બંધ કરી ભગવાન સદાશિવનું સ્મરણ કરે છે. એ શિવ મંદિરમાં હોય થાળી રે મારા, પ્રભુ મંદિરમાં હોય થાળી, તમે જમવાયો ને તમે ભોળા ભોળા નાથ. હે શિવ મંદિરમાં હોય થાળી મારા, પ્રભુ મંદિરમાં હોય થાળી, તમે જમવાયો ને મારા ભોળા ભોળા નાથ. લાડવા ને લાપસી ચણાની દાળ, પાપડ પૂરી ને માથે સેવનો સ્વાદ હે. શિવ મંદિરમાં હોય થાળી રે મારા, પ્રભુ મંદિરમાં હોય થાળી, તમે જમવાયો ને મારા ભોળા ભોળા નાથ. હે શિવ મંદિરમાં હોય થાળી રે મારા, પ્રભુ મંદિરમાં હોય થાળી, તમે જમવાયો ને મારા ભોળા મહાદેવ. ભગવાન શિવને થાળ ભર્યો છે, પણ આ રામ લક્ષ્મણને જાનકી જ્યાં સ્તુતિ કરે ને, કૈલાશમાં ડીમ ડીમાંગ ડીમ ડીમાંગ ડીમ ડીમાંગ ડીમ ડીમાંગ ડમરૂનો નાદ થવા લાગ્યો. ભગવાન શિવજી કે કહો હાલ તો રાઘવેન્દ્ર સરકાર ભંડારો કરે, જાવો જોઈએ આજ તો રાઘવ ભંડારો કરે, રામ ભંડારો કરે. અને એમ કહે કે શિવ તૈયાર થાય છે, પાર્વતીને કહે કે તમે તૈયાર થાઓ, બ્રહ્મા વિષ્ણુ આદિને નોતરા દો કે રામ ભંડારો કરે, ભૂત પિશાચ આદિ ગણો આકાશમાંથી દેવી દેવતાના સમૂહ, એમ કહે કે રાઘવેન્દ્ર સરકારના ભંડારામાં આવવા લાગ્યા છે. અને નોતરું આખો પરિવાર હોય ને એમાં એક મોટાને બાપાને દઈ દે એટલે બધાને બીજાને ન દેવું પડે. ભગવાન શિવને આમંત્રણ આવ્યું ને, બીજા દેવતા એના સંતાન છે, મોટે ઘેર નોતરું એટલે પછી રાહ ન જોઈએ. ભગવાન કે હાલો, દેવોનો સમૂહ આવવા લાગ્યો છે. શિવ શિવા પૂરા પરિવાર સાથે પોઠિયા ઉપર ભગવાન બિરાજમાન થયા અને શિવ આવી રહ્યા છે. અઢિયાની નજર ગઈ કે આ તમારો ઠાકોર, હા અઢિયો કે પૂરું થયું. ખાડા બાયર હેરમાં એટલા અઢિયો તો મોઢું ફેરવી ને ઓલી બાજુ બેસી ગયો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામ ભંડારો કરે, બાપ ને હું ખામી હોય, 33 કોટી દેવતાઓ આવ્યા છે, બ્રહ્મા ને બ્રહ્માણી, ઇન્દ્ર ને ઇન્દ્રાણી, વિષ્ણુ ને લક્ષ્મી, દરેક દેવી દેવતાઓ પોતાના પરિવારની સાથે લંગર લાગી, આસન બિછાવવામાં આવ્યા, પંગતો બેસી ગઈ છે. પંગત બેસી ગઈ, ભગવાન રામ અઢિયાની પાસે આવે, અઢિયા હાલ પંગતમાં બેસી જા. અઢિયો કે ભાઈ મારું અઢેરનું કાઢીને તમારે જેમ પીરહવું એમ પીરહો, મને ન્યા રહેવા દો. કેટલો નિર્મળ ભાવ બાળકનો હશે શુદ્ધતા જીવનમાં. ભગવાન રામ અઢિયાને કહે કે બેટા જેના અન્ન નોખા ને એના મન નોખા, ભેરું બેસીને જમાય બેટા, અલગ અલગ ન જમાય.
પરિવાર ભેરો રહેતો હોય ને તો એકલા એકલા ખાઈજો, માં હાંજે એક સમય તો પરિવાર ભેરા બેહીને જમજો. સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ભેળો બેસીને જમજો પરિવાર. અઢિયાને ભગવાને પરાણે પીખડું પકડી અને પરાણે બેહાડ્યો, ધરાર બેહાડ્યો. અઢિયા અલગ નો બેસાય બેટા, બેઠો અઢિયા. આદ્યાશક્તિ પરાંબા શક્તિનું એક રૂપ સીતાજી હાથમાં થાળ લઈ પીરસવા નીકળ્યા છે. કેવું દ્રશ્ય છે! 33 કોટી દેવતાઓની પંગત માં સીતાજી પીરસતાય છે. આંખો બંધ કરીને જરા કઈ દ્રશ્યને વિચારો, કેવું દ્રશ્ય છે! પીરસાવા લાગી રસોઈ, બધાને પીરસાઈ ગયું ને. માં સીતા અઢિયાની પાસે આવ્યા ને તો એક કવલ કોળિયા જેટલું વધ્યું. અઢિયાની થાળીમાં મૂક્યું ને અઢિયે થાળીનો ઘા કર્યો, બધાને એટલું એટલું, મને એટલું, મારે નથી ખાવું. સીધો મારો સામગ્રી મારી, આ બધાને એટલું એટલું, મને એટલું. થાળીને અડસેલો માર્યો છે. સીતાજી કહે કે બેટા, અન્નનો અનાદર ન કરાય. અને આપણે ક્યારે કોઈ કોઈ દી અન્નનો અનાદર ન કરશો, ખાટું મોડું કઈ હોય ને તો અનાદર ન કરો. ભગવાન જે આપ્યું ને માથે ચડાવીને જમી લેજો. અન્ન નારાયણનું રૂપ છે વાલા. અન્નનું અપમાન ન કરશો, ભગવાન નારાયણનું રૂપ છે. પગમાં જોડા પહેરીને જમાય નહીં, ઉભા ઉભા જમાય નહીં, એને માન સન્માન અપાય. અન્નને માન આપશો ને તમારા અખૂટ ભંડાર ક્યારેય નહીં ખૂટે, માં અન્નપૂર્ણાની કૃપા થાય. નારાયણ છે એને માન આપજો. આજ માં સીતાજી અઢિયાની માથે હાથ મૂકીને કહે કે બેટા, અન્નનો અનાદર ન કરાય. અઢિયાને બચપણથી મા બાપનો પ્રેમ નથી મળ્યો, આજ અખિલ બ્રહ્માંડ માંડવત્રીનો માથે હાથ છે. અઢિયો આનાકાની કરે, મારે નથી જમવું. સીતાજી ધરારથી એક કોડિયો લઈ અને અઢિયાના મોઢામાં મૂકી દે. પણ જ્યાં અઢિયાના મોઢામાં અખિલ બ્રહ્માંડી માં ભગવતીના હાથે કોડિયો જાય ને, અઢિયાને દિવ્ય જ્ઞાન પ્રગટ થયું છે. યમ બ્રહ્મ વિચારો, ઓળખવા લાગ્યો, માં શક્તિને ઓળખો છે, દેવી દેવતાઓને ઓળખો છે. અઢિયાના આનંદનો પાર ને આંખોમાંથી અશ્રુની ધારા થાય છે. માં આદ્ય શક્તિ પરાંબાળી આજ મુખમાં કોડિયો. જેમ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરવા બ્રાહ્મણજીએ શ્રાદ્ધની વિધિ કરવા આવ્યો હતો, ખેડૂત બ્રાહ્મણ હતો, એને કંઈ નહોતું આવડતું, અને ભગવાન શ્રીકૃષ્ણ મહેતાનું રૂપ લઈને આવ્યા હતા. ટચલી આંગળી તરચા મુખમાં અડાડી ત્યાં જાણે વાણીનો સ્ત્રોત વહેતો હોય ને જેમ શ્લોકો બોલાતા હતા, અઢિયાને પરમ જ્ઞાન થઈ ગયું. માં ભગવતીનો મુખમાં હાથ અડી ગયો છે. અઢિયે મોઢામાં પ્રસાદ તો લીધો પણ અઢિયે ઊભો થઈ ગયો. ઊભો થઈને કહેવા લાગ્યા કે દોહાય છે તમને ઠાકોરને, તમારા ઠાકોરને મારા સોગંદ છે, હું પાછો આવું મારા ગુરુને લઈને. ત્યાં સુધી જો એકે અહીંથી ગયા તો તમને સોગંદ છે, દોહાય છે. અઢિયાની આંખમાંથી અશ્રુની ધારા, અઢિયો દોડો જાય આશ્રમ તરફ. સોગંદ આપ્યા દેવતાઓને કે જાતા નહીં. અઢિયો દોડ્યો આવ્યો છે આશ્રમે, આવ્યો ગુરુના ચરણમાં પડી ગયો, અને અઢિયાની આંખમાંથી આજ એટલા આંસુ વહ્યા છે ને કે ગુરુના ચરણ ધોવાઈ ગયા. ગુરુજી અઢિયાને પૂછે, બેટા શેષો શા માટે રો? ગુરુને એમ થયું કે આ અઢિયો જેટલા વખતથી અહીં આવ્યો પણ આ રીતે કોઈ દી મેં એને રડતા ભાડ્યો નથી.
અઢિયો કઈ મુખમાંથી શબ્દ નથી બોલી શકતો. ગુરુના ચરણોમાં એમ કહે કે ગુરુના ચરણ ધોઈ નાખ્યા છે. ગુરુપદ પંકજ પદમ પરાગા, સુરુચિ સુવાસ સુગમ અનુરાગા. ગુરુજી પૂછે, બેટા શું વાત છે? તો કે ગુરુ, આજ સુધી તમે ઠાકોરને ભોગ લગાડ્યા, તમારો ઠાકોર કોઈ દી આવ્યો? બેટા એ આવે નહીં એને ભોગ લગાડવાની. બાપાઓ, ગુરુ મહારાજ આજ તમારો ઠાકોર છે, ઠાકોરનો ઠાકોર છે, મારા ભેરા હાલો. ગુરુને આની વાતમાં કઈક વિશ્વાસ બેઠો છે. ગુરુ આવ્યા છે, પણ ત્યાં તો ભગવાન સદાશિવ રામ રાઘવેન્દ્ર સરકાર, ભગવાન કૃષ્ણ પરિવાર સાથે દેવી દેવતાઓ 33 કરોડ દેવતાઓનો સમૂહ ને જોયો છે. ગુરુને અઢિયાના ચરણમાં પગવાની ઈચ્છા થાય ને મન, તા તો અઢિયાને તો હવે બ્રહ્મ જ્ઞાન થઈ ગયું હતું. અઢિયો ગુરુના ચરણમાં પડ્યો કે હે ગુરુ, તમે મને ઠાકોરને ભોગ લગાડવાનો એક જો ટેક ન લેવરાવી હોત ને તો આ એકેય ન આવેત. આજ એક ટેકને કારણે આવ્યા છે, મારું કલ્યાણ થયું. ગુરુ શબ્દ છે ને, એક શબ્દ આપી દે ને શબ્દ ને ક્યારે ઈશ્વર પરીક્ષા કરવા આવે ને ક્યારે તમને દર્શન થાય. અને ગુરુ પ્રત્યેની નિષ્ઠા જ મહાન છે. અધિકારી શિષ્ય હોય ને તો ગુરુને તારી દે. ગુરુને આજ અંદરથી સ્ફૂર્ણ આનંદની લહેરો છૂટવા લાગી કે આજ મને ઈશ્વરનું દર્શન અઢિયાએ કરાવ્યું છે. ધન્યભાવ, ધન્યભાવ, મારું ધન્યભાવ કે આજ મારા ઉપર કૃપા થઈ ગઈ. એટલે એક અધિકારી શિષ્ય હોય અને એક અધિકારી પુત્ર હોય ને તો પિતાના કૂળને તારી દે, અને અધિકારી શિષ્ય મળે ને તો ગુરુના તૂળને તારી દે. માટે ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખજો, ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખજો, ગુરુના નામનું સ્મરણ કરજો, ગુરુના નામની માળા ફેરવજો.